पोरबंदर खारवा समाज द्वारा साठी बीचना दिवसे भव्य शोभायात्रानुं आयोजन करायुं हतुं। आ शोभायात्रामां राजपूत समाजना आगेवानोए उपस्थित रही साफा पहेरावी आजे पण परंपरा जीवित राखी छे। खारवा समाज द्वारा साठी बीचना दिवसे इष्टदेव भगवान श्री रामदेवजी प्रभुनी भव्य शोभायात्रानुं आयोजन करवामां आवे छे। वर्षो पहेला पण राजपूत समाज द्वारा खारवा समाजना वाणोट सहित आगेवानोने साफा पहेरावी तलवार अर्पण करी माताजीनी चूंदड़ी आपवानी परंपरा छे। આજે પણ આ પરંપરા રાજપૂત સમાજના આગેવાનોએ જાળવી રાખી છે। આજે અષાઢી બીજના દિવસે ખરવા સમાજના પંચાયત મંદિર ખાતે સવારે રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા, સેક્રેટરી રાજદીપસિંહ જેઠવા, ધમભા જેઠવા, રવિરાજસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જેઠવા, અનિરુદ્ધસિંહ જાડેજા, ગંભીરસિંહ જેઠવા, પદુભા જેઠવા અને રવિરાજસિંહ જેઠવા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહ્યા હતા અને ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ તથા ખારવા સમાજના આગેવાનોને સાફા પહેરાવ્યા હતા, તેમજ પુષ્પગુચ્છ આપી તલવાર અર્પણ કરી હતી અને માતાજીને ચડાવવા ચૂંદડી આપી હતી। રામદેવજી પ્રભુના મંદિર સુધીની શોભાયાત્રામાં રાજપૂત સમાજના આગેવાનો જોડાયા હતા। અષાઢી બીજ એટલે રામદેવજી મહારાજનો દિવસ, અષાઢી બીજ એટલે ખેડૂતોનો દિવસ, એવી જ રીતના આજથી પોરબંદર રાજવી પરિવાર અને રાજાશાહીના સમયથી છેલ્લા આશરે લગભગ 150 વર્ષ પહેલાંની પરંપરા જે છે કે ખારવા સમાજ પોરબંદરના જે વણોટશ્રી હોય તે તેમની ગાદી પર બિરાજમાન થાય ત્યારે એ પહેલાં પોરબંદર રાજવીમાંથી માતાજીની ચૂંદડી, સાફો અને તલવાર, તલવાર એ શક્તિનું પ્રતીક છે અને એમને પહેલાં અર્પણ કરે છે અને જે રાજવી પરિવારમાંથી સાફો આવતો એ વણોટશ્રી પહેલાં બાંધે છે અને પછી માતાજીના દર્શન કરવા જાય છે। એ પરંપરા આજે આટલા વર્ષ થઈ ગયા છતાં પોરબંદર રાજપૂત સમાજ અને ખારવા સમાજે જાળવી રાખેલ છે। આ ભાઈચારો કાયમ માટે રહે અને જે માતાજીની ચૂંદડી અને જે કંઈ ગાદી ઉપર બેસે ત્યારે એના જે કંઈ નિયત નીતિ નિયમો હતા એ હાલ પણ અત્યારે આ સમયની અંદર પણ બંને સમાજે જાળવી રાખ્યો છે અને બંને સમાજ ભાઈચારા અને હંમેશા આષાઢી બીજને દિવસે કાયમ માટે પોરબંદર રાજપૂત સમાજના અગ્રણીઓ, રાજપૂત સમાજ ભાઈઓ, બધા ખારવા સમાજનું અમને આમંત્રણ હોય છે અને ખારવા સમાજ અને પોરબંદર રાજપૂત સમાજના અહીંયા બેસી અને આ જે પરંપરિયા જે છે એ અમે કાયમ માટે અહીંયા નિભાવીએ છીએ। આજનો અમારો શુભ દિવસ આષાઢી બીજ, મોટા મોટો આપણા વર્ગો આપણે પાલખી યાત્રા નીકળતી હોય રામદેવજી મહાપ્રભુને, ત્યારે આપણે પોરબંદરના રાજવી પરિવાર તરફથી ખારવા સમાજ અને રાજપૂત સમાજનો જે સંપ છે અને ત્યાંથી અમને એક એવું પરંપરા મુજબ જે હાલે આવી આવે છે તે આપણે એક માતાજીની ચૂંદડી, પાઘડી અને તલવાર અર્પણ કરી અને એનો આપણે પીછે એનો પ્રેમ અને લાગણીનો એક પ્રતિક આપણે ખારવા સમાજ વતી બતાવેલો છે, જે અમે હજી પરંપરાગત જે ચાલી આવે છે એ હજી બી આપણે રાજપૂત સમાજ અને ખારવા સમાજની સાથે હજી બની રહી છે અને એનો પ્રેમ અને ભાઈચારો હજી એવો ને એવો જ બન્યો રહે એવો અમને રામદેવજી પ્રભુથી અમને આશીર્વાદ આપે બંને સમાજોને અને એનો ભાઈચારો વધી રહી અને એક આપણે હિન્દુત્વની જે ધારક ચડાવે છે તો એના માટેનો એક આ સંદેશો એક છે ને અમારે અષાઢી બીજ છે જે અમારે અષાઢી બીજનો તહેવાર હોય છે અમારા રામદેવજી મહાપ્રભુનો વડઘોડો નીકળતો હોય છે ત્યારે એની પાલખી યાત્રા આપણી શરૂ થાય છે રામદેવજીના મઢીએ પંચાયત મઢીથી મંદિરોથી અને એમની બે પાલખી જે છે એ પોરબંદરમાં અલગ અલગ વિસ્તારમાં જઈ શહીદ ચોકથી લઈ સીટલાઈ ચોક, સ્વસ્તિક હોલ, બંદર રોડ થઈ અને પાછી પૂર્ણાવતી આપણી પંચાયત મઢીએથી અમને બાજુના મંદિરેથી થાય છે। અમારા જે ભેજ જે અત્યારે બધા પબ્લિક અમે જે વિનંતી કરી છે કે ભાઈ અમારે જે કંઈ પબ્લિક આપણે જે વાહર તોડા કરે એની જગ્યાએ અમને એક ગ્રીન ઇનિશિયેટિવ લીધો છે કે પર્યાવરણમાંથી આપણે બચી શકીએ અને પ્રદૂષિત ના થાય પર્યાવરણ, એના માટેનું એક પગલું એક અમારા ભાગરૂપે અમે એક નાનકડું પગલું ઉપાડ્યું છે અમને એમાં 100 પેટ જે બહારની જે રકમ હશે એ અમને કદાચ આપે તો એને અમે એની હંમેશા યાદીમાં રાખશું અને અમે સારા કાર્યમાં અને એના શિક્ષણલક્ષી કાર્યમાં અમે એનો ઉપયોગી કરશું। આજે પણ આ પરંપરા રાજપૂત સમાજે જાળવી રાખી છે। ત્યારબાદ પરંપરા મુજબ રામદેવજી મહારાજના મંદિરે તેમજ માતાજીના મંદિરે ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ તેમજ પંચ પટેલોએ તેમજ રાજપૂત સમાજના આગેવાનોએ સાથે દર્શન કરી અને શોભાયાત્રાની શરૂઆત કરી હતી। ભૂમિ ગોહિલ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।